જામનગરમાં રૂપાલાના વિવાદ અને વિરોધને લઈને ક્ષત્રિયાણીઓ ઠેર ઠેર એક દિવસના પ્રતિક ઉપવાસ પર જ્યારે બેઠા છે ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમની પાસે પહોંચ્યા અને પારણા કરાવ્યા. આ દરમિયાન નયનાબા જાડેજા અને સાથે જિગ્નેશ મેવાણીનો સુસંવાદ થયો અને ભાજપ પર મેવાણીએ શું પ્રહાર કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી ટીકા ટિપ્પણીને મામલે હવે જ્યારે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં છે, જેને લઈને છેલ્લા 7 દિવસથી રાજપૂત સમાજની મહિલાઓ રણનીતિના ભાગરૂપે વિરોધના ભાગરૂપે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે, તેવામાં જામનગરમાં જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા. પ્રતિક ઉપવાસ કરી રહેલા મહિલાઓની મુલાકાત લીધી હતી અને ઉપવાસ કરી રહેલી મહિલાઓને મેવાણીએ પારણા કરાવ્યા હતા. સાથે જ સરકાર સામે પોતાને તકલીફમાં ન રાખીને આંદોલન કરવાની સલાહ પણ આપી. પહેલા તો સાંભળો જિગ્નેશ મેવાણી અને નયનાબા જાડેજા વચ્ચે થયેલો સંવાદ. તમને મારાથી વાંધો છે પણ મોદી માટે તમે કેમ ના વિચાર્યું? મોદી માટે એટલે ના વિચાર્યું કે પાપ તમે કર્યું છે, એને તમને આશરો આપ્યો છે, તો આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ રૂપાલા અને ભાજપનો ઘમંડ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી આત્મસન્માનની લડાઈ ચાલુ રાખવાની બહેનોને અપીલ પણ કરી અને સાથે જ પરષોત્તમ રૂપાલા અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે, એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ, પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ, જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેરાવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ અમે બધાએ સાથે મળીને બહેનોને આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ પારણા કર્યા છે, આંદોલન યથાવત છે, સંઘર્ષ જારી છે. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીનો ઘમંડ નહીં તૂટે ત્યાં સુધી આ આંદોલન આત્મસન્માનની લડાઈ ચાલુ રહેશે. બીજી આજે આપ સૌ મીડિયાના માધ્યમથી બીજી આજે એક વાત કરવા માગું છું કે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે કે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. આજે સત્તાના ઘમંડમાં જીવતા આ RSS અને ભાજપના લોકો પોતાનો વિવેક ગુમાવી બેઠા છે અને એટલા કારણે આ પુરુષોત્તમ રૂપાલા જેવા નિવેદન કરી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચાના ગૌતમભાઈ આગેવાને એવું નિવેદન કર્યું છે કે દલિત સમાજના લોકો તો 500 રૂપિયાના ચવાણામાં વેચાઈ જાય છે. એમને કહેવા માગું છું કે તમારી જીભ આટલી બધી ચાલતી હોય તો ઉના કાંડ થયો ત્યારે તમારી લોલી જરા મુખમાંથી બહાર કાઢવી હતી ને.
જ્યારે થાનગઢમાં દલિત દીકરાઓની છાતી 147 રાઇફલથી વિધિ રાખી ત્યારે બોલવું હતું, જ્યારે પાટણમાં ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું ત્યારે બોલવું હતું ને, 51 લાખ આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીની સ્કોલરશીપ નરેન્દ્ર મોદીની સરકારે 3 વર્ષ બ્લોક કરી નાખી, રોહિત વેબુલાએ આપઘાત કરવો પડ્યો, દિલ્હીમાં રવિદાસનું મંદિર તૂટ્યું, તમારા ભાઈને આસામની જેલમાં નાખ્યો, સફાઈ કામદારો 350 રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરે, આ મુદ્દા ઉપર તમે બોલી શકતા નથી અને તમે પણ પુરુષોત્તમ રૂપાલાના જ્યારે શિષ્ય હોય એ પ્રમાણે આવા નિવેદન કરો છો કે દલિત સમાજના લોકો 500 રૂપિયાના ચવાણામાં વેચાય છે. સવાલ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 50 લાખ દલિતોની આબરૂ નીલામ કરવા માટે તમને પક્ષમાં લીધા છે? આ સવાલ એમને પણ પૂછવા માગું છું. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.